નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં આજની કોરોના અંગેની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો નવસારીમાં કોરોનાની ગતિને સંપૂર્ણ બ્રેક લાગવાની તૈયારી છે, કારણ કે આજે પણ કોરોના પોઝિટિવ કેસના માત્ર 2 દર્દી નોંધાયા છે, જેને પગલે નવસારીમાં હવે ફક્ત 23 કોરોનાના એક્ટિવ કેસ સામે આવ્યા છે। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7147 થયો છે। આ ઉપરાંત આજ રોજ 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે। જો કે આજ સુધી કુલ 6933 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। તેમજ ગઈકાલે નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા 808 સેમ્પલ લેવામાં આવ્યા હતા। ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,95,576 સેમ્પલ લેવામાં આવ્યા છે। તે પૈકી 2,87,621 નેગેટિવ કેસ અને 7147 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 191 લોકોના મૃત્યુ થયા છે। હવે આજ નવસારી જિલ્લામાં નોંધાયેલા 2 કોરોના પોઝિટિવ દર્દીઓ વિશે વાત કરીએ તો ચંદુભાઈ નાનુભાઈ પટેલ, તેમની ઉંમર 67 વર્ષની છે। તેઓ નવાફળિયા હંસાપુર જલાલપુરના રહેવાસી છે અને બીજા લેટિન દેવજીભાઈ પટેલ, તેમની ઉંમર 30 વર્ષની છે। તેઓ શ્રીનગર એરુચા રસ્તા જલાલપુરના રહેવાસી છે। આ ઉપરાંત આજ રોજ નવસારી જિલ્લાના 2 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જેમાં મોહન ઝીણાભાઈ પટેલ, તેમની ઉંમર 67 વર્ષની છે। તેઓ મોટાફળિયા અબરામાં જલાલપુરના રહેવાસી છે અને સ્નેહલ દિલીપભાઈ પટેલ, તેમની ઉંમર 29 વર્ષની છે। તેઓ તળાવ ફળિયું રંગપુર વાંસદાના રહેવાસી છે। આ સાથે નવસારી જિલ્લામાં નોંધાયેલા 23 કોરોના એક્ટિવ કેસના દર્દીઓ હાલ ક્યાં સારવાર હેઠળ છે તે જાણી લઈએ, જેમાં આલીપુર ટ્રસ્ટ હોસ્પિટલ ચીખલીમાં 1, કોવિડ હેલ્થકેર રૂમલામાં 1, મેંગુશી હોસ્પિટલ બિલ્લીમોરામાં 1, સિવિલ હોસ્પિટલ નવસારીમાં 3, ચીખલી હોમ આઇસોલેશનમાં 3, ગણદેવી હોમ આઇસોલેશનમાં 3, જલાલપુર હોમ આઇસોલેશનમાં 4, નવસારી હોમ આઇસોલેશનમાં 6 અને વાંસદા હોમ આઇસોલેશનમાં 1 દર્દી સારવાર હેઠળ છે। જો કે દર્શક મિત્રો, નવસારી જિલ્લાને કોરોના મુક્ત બનાવવાનો છે તે ભૂલશો નહીં, તેથી સતત માસ્ક પહેરતા રહો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, વેક્સિન લો, તેમજ કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરો। અને આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।